સરકાર અને પોલીસ તંત્રને આજે પણ હું એ જ કહેવા માંગુ છું કે આ મુહિમમાં લોકોને સાથે જોડો, સંસ્થાઓને સાથે જોડો. એક મિનિટ, ખયા જાણે કે ખયા પાય એપનું તો મને ભી ખબર નથી, એટલે થોડું સાંભળ્યું હતું પણ મેં સિરિયસલી નહોતું લીધું. બીજું વાત, મને એટલું ખબર છે કે સોશિયલ મીડિયામાં કોઈક બાળકી કે બાળક ખોવાયો એટલે બધા એવા બધા એકબીજાને મોકલી મોકલી મોકલીને જાન ખાઈ જાય કે ચાર વર્ષ જૂનું ભી અત્યારે ફરતું હોય. અને એનો તો જોક છે કે પેલો બાળક ને કહે છે કે ભાઈ તું તો મળી ગયો છે તો તું સ્કૂલે કેમ નહીં જતો, કે જયારે ભી સ્કૂલે જાઉં તો કોઈક ને કોઈક મને ઘરે મૂકી જાય છે, લાગે છે કે ખોવાઈ ગયો. એટલે ના, સોશિયલ મીડિયા એટલું એટલું વધી, એટલે એટલું વધારે પ્રચાર થઈ ગયો કે આ છોકરી ખોવાઈ ગઈ, છોકરી ખોવાઈ ગઈ, કે પેલો સામે જે કિડનેપર હતો ગભરાઈ ગયો ને એને છોકરીને છોડી દીધી, કારણ કે એને બીક લાગી કે ક્યાંક ને ક્યાંક પકડી દીધી, કારણ કે ક્યાંક ડગલે પગલે બધાને ખબર પડી ગઈ કે આ છોકરી ખોવાઈ ગઈ. એટલે આજે તમને એનો 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 સોશિયલ ટેકનોલોજી નો સોશિયલ મીડિયાનો પોઝિટિવ પોઈન્ટ બતાવવા માંગુ છું. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જયારે બાળક ખોવાય છે, જયારે મેં પહેલા જ કહ્યું કે સૌથી, ઇટ ઇઝ વેર મારા ખ્યાલ આ મારું જજમેન્ટ છે સાહેબ, સૌથી ઇઝી છે કે જેવું મિનિટ જે મિનિટે પેરેન્ટ્સ ને ખબર પડે કે એમનું છોકરું ખોવાયું છે એ જ મિનિટે, કારણ કે અત્યારે તો સીસીટીવી કેમેરાઝ બધે લાગ્યા છે, ઘર નાકે આડે અવળે બધે લાગ્યા છે, તો તમે ખાલી પોલીસ એ જ વખતે ફ્લેશ ચાલુ કરી દે એલાકાના બોર્ડર પોઈન્ટ પર કે આ બાળક ખોઈ ગયું, રેલવે પોઈન્ટ, બોર્ડર પોઈન્ટ, બીઆરટીએસ, જીએસટીઆરએસ, જીએસટીઆરએસ, અને જોડે જોડે અર્જન્ટ સીસીટીવી ફૂટેજ ટ્રેક કરી લે, તો મારા ખ્યાલે તો આ પહેલા જ સ્ટેજમાં આપણે 80-90% આપણને સક્સેસ મળવાનો. શોર્ટ પર્સન છે એકદમ શોર્ટ. આ આજે હમણાં બેને વાત કરી કે પોલીસની બેદરકારી અને શોધવા બાબતની.